સ્વામિનારાયણ બાલ મિત્રો, આજે આપણે ફળના નામ બોલીશું. સફરજન, સ્ટ્રોબેરી, તરબૂચ, ચીકુ, કેરી, જામફળ, કેળું, દાડમ, અનાનસ, રાસબરી, દ્રાક્ષ, નારંગી, સીતાફળ, નાસપતી, પપૈયું, શકરટેટી, આ રીતે આપણે દરરોજે ફળના નામ બોલવાના. તમે ફળ ખાવ છો ને, હે ને? પછી જુઓ, આને શું કહેવાય? શાકભાજી. શાકભાજી આ રીતે તમે, મમ્મી લાવે છે ને શાકભાજી, તમે દાળ ભાત શાક રોટલી જોડે દરરોજે શાક ખાવ છો? દરરોજે શાક ખાવું જોઈએ. જુઆ, બટાકા, ભીંડા, રીંગણ, ટામેટા, કારેલા, લીંબુ, વટાણા, ગાજર, દૂધી, ડુંગળી, મૂળા, આ રીતે શાકભાજીના નામ પણ બોલવાના. જુઓ, આપણી પાસે આવી ચોપડી છે. આ ચોપડીની અંદર પાઠ નંબર 11માં આ રીતે ફળના નામ આપેલા છે. કેરી, પપૈયું, કેળું, ફણસ, ચીકુ, અનાનસ, નાળિયેર, અંજીર, સીતાફળ, દાડમ, મોસંબી, સંતરુ, ખજૂર, સફરજન, પછી એમાં જુઓ બીજું, દ્રાક્ષ, પીચ, પ્લમ, નાસપતિ, તરબૂચ, બોર, કાજુ, ચેરી, લીચી, સ્ટ્રોબેરી, જામફળ, શક્કરટેટી, રાસબરી, જાંબુ, આ રીતે દરરોજ જે તમારે ચોપડીમાંથી ફળના નામ બોલવાના. એની નીચે જુઓ, ત્યાં આગળ નીચે પણ આવા પ્રશ્નોના જવાબ આપવાના. કયું ફળ ફળોનો રાજા કહેવાય છે? તો કે કેરી. પછી બી વગરના બે ફળના નામ આપો. તો કયા? કેળા છે એ બી વગરનું આવશે ને, એ રીતે તમને ખબર પડવી જોઈએ કે એમાં બી ના આવે. આ રીતે તમારે વાલી મિત્રો બાળકોને દરરોજ જે આવી રીતે જ તમારે ફળના નામ બોલાવવાના અને એના વિશેના પ્રશ્નોના જવાબ પણ આપવાના. પછી જુઓ પાઠ નંબર 12, જેમાં શાકભાજીના નામ છે. બટાકા, ટામેટા, કોબીજ, ફુલેવર, તુરિયું, ગાજર, બીટ, સલગમ, મૂળો, શક્કરિયું, ડુંગળી, રીંગણ, ભીંડું, મરચું, લીલા વટાણા, દૂધી, પછી કેપ્સિકમ મરચું પણ લાવે છે મમ્મી, મોટું મરચું હોય છે ને એમાંય લાવે છે, તમે ખાવ છો એ. આદુ, કાકડી, મેથી, વાલોર પાપડી, કારેલું, ટીંડોળા, ચોળી, લીંબુ, પછી આવી ભાજી લાવે છે પાલકની ભાજી, ભાજી સુરણ, કોળું, આ રીતે આપણે દરેક શાકભાજી મમ્મી લાવે છે. અને ના લાવે તો આપણે, તમે મમ્મીને કહેજો હં કે તમે લાવે અને દરરોજે તમે એ થોડું શાક પણ ખાવાનું. અને એ વિશેના પ્રશ્નોના જવાબ જુઓ. મરચું સ્વાદે કેવું લાગે? મરચું કેવું લાગે? તો કે તીખું. લીંબુનો સ્વાદ કેવો લાગે? તો કે ખાટો. તમે શાકભાજીમાં આ બધા નામ તમને આવડવા જોઈએ વાલી મિત્રો. આવી રીતે તમે ચોપડીમાંથી દરરોજ જે બાળકોને ફળના નામ અને શાકભાજીના નામ પણ બોલાવશો, તેની ઓળખ પણ આપશો અને તેને વિશેના પ્રશ્નોના જવાબ પણ તૈયાર કરાવશો.